તો હું દિલીપ મોરી અને આજે ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં આમ આદમીના કાર્યકર્તાઓની એક બેઠક મળવાની છે. મારી પાછળ જે દેખાય છે અહીંયા પર થોડીવારમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની બેઠક થવાની છે. આ સાઈડ પર કાર્યકર્તાઓ છે તો શાયદ લગભગ 100-200 કાર્યકર્તાઓ છે જે ગ્રામ્ય વિસ્તારના આ કાર્યકર્તાઓની અત્યારે બેઠક છે. અને થોડી આવતીકાલથી આમ આદમી પાર્ટી છે તે પ્રચારના શ્રી ગણેશ અહીંયા પર કરી રહી છે, તો કઈ રીતનું એની રણનીતિ છે તેને લઈને આ બેઠક મળવા જઈ રહી છે. આપણી સાથે અશ્વિનભાઈ છે, આપના નેતા, એમને પૂછીએ. અશ્વિનભાઈ, શું કારણથી આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું? આજરોજ કોડીનાર વિધાનસભા 92ની અમે નવી એક્ટિવિટી અમારા પ્રદેશના સૂચનાથી કરવા જઈ રહ્યા છે, ત્યારે આજે બધા કાર્યકરોને મિટિંગનું આયોજન કરેલ છે, સાથે ભોજન વ્યવસ્થા કરેલ છે. ને અમારા કાર્યકરોનો ઉત્સાહ વધે ને જે અમારી પાર્ટીની ગાઈડલાઈન મુજબ આવતીકાલથી જે નવી એક્ટિવિટી ચાલુ થવાની છે એના સંદર્ભે આજે સૌ કોઈને કાર્યકરોને બોલાવ્યા છે, મુખ્ય કાર્યકરોને. રણનીતિ છે આગળના દિવસોને આવતીકાલથી કઈ રીતે પ્રચાર કરવાનો છે, સિટીમાં ગામડામાં ગામડામાં કરવાનું છે, કેટલા કાર્યકર્તાઓ ક્યાં જશે, કઈ રીતનું છે? અમે કોડીનાર વિધાનસભાના દરેક ગામ 100 ગામડા જેવું આવે છે કોડીનાર વિધાનસભામાં અને કોડીનાર શહેર, આ સંપૂર્ણ ગામડાઓમાં અમે આવતીકાલથી પત્રિકા વિતરણ કરવાના છે અને જનસંવાદનો કાર્યક્રમ કરવાના છે. પત્રિકા મતલબ શેની પત્રિકા? અમે અમારી પાર્ટીની જે વિચારધારા છે, કેજરીવાલ જે ગુજરાતમાં વારંવાર આવીને ગુજરાતના લોકોની વેદના જે સમજી છે એને લઈને જે અમારી પાસે પત્રિકા છે એનું આવતીકાલથી અમે પત્રિકાનું વિતરણ કરશું. અને ત્યારબાદ દરેક ગામમાં પત્રિકાનું વિતરણ કર્યા બાદ અમે પ્રોજેક્ટરથી લોકોને જે જનસંવાદનો કાર્યક્રમ કરશું. અચ્છા, કેટલા કાર્યકર્તાઓ દ્વારા આવતીકાલથી આ પ્રચાર શરૂ થશે? આવતીકાલથી 200-250 કાર્યકરોથી જુદા જુદા વિસ્તારમાં અમે દરેક ગામમાં 4 ટીમ બનાવી અને કાર્યક્રમ આપવા જઈ રહ્યા છીએ. કેટલા દિવસ માટેનો? અમારે આ એક મહિનાની અંદર આ એક્ટિવિટી પૂરી થઈ, આમ તો 21 દિવસનો સમયગાળો છે, પણ ક્યારેક કોઈ કાર્યકરો છે ન પહોંચે કે હોય તો એ રીતે એક મહિના દિવસ સુધી આ કાર્યક્રમ ચલાવવાના છે. અહીંયા પર હું બતાવીશ, અહીંયા પર મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે અને આવતીકાલથી આમ આદમી પાર્ટી છે તે આ વિસ્તારની અંદર પ્રચાર છે તેની શરૂઆત કરશે. અન્ય જગ્યા ઉપર પણ અથવા તો માનીએ તો આખા ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી છે તેના દ્વારા આ પ્રચારના શ્રી ગણેશ છે તે થઈ રહ્યા છે અને આગામી દિવસોમાં હવે ત્રિપાખ્યો જંગ થવાનો છે. ધન્યવાદ.